નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે શબ્દયોગી અવયવો એટલે કે ફ્રેઝ પ્રેપોઝિશન્સ વિશે શીખીશું. મિત્રો, શબ્દયોગી અવયવો એ પ્રેપોઝિશન્સ સાથે આવતા શબ્દ સમૂહો છે જેનો ચોક્કસ અર્થ થાય છે, તેનો ઉપયોગ વાક્યમાં ચોક્કસ રીતે થાય છે. પ્રથમ જોઈએ ડ્યુ ટુ, જેનો અર્થ થાય છે ને લીધે ને કારણે. ડ્યુ ટુ એ ટુ બીના ક્રિયાપદ પછી આવે છે અને ત્યારબાદ કોઝ એટલે કે કારણ દર્શાવવામાં આવે છે. જેમ કે ધીસ સિચ્યુએશન ઇઝ ડ્યુ ટુ અ લેક ઓફ ઇન્ફોર્મેશન. અહીં ઇઝ તમે જોઈ શકો કે અંડરલાઇન કરેલો છે અને એનો ફોન્ટ કલર પણ ચેન્જ કરવામાં આવ્યો છે. ઇઝ પછી ડ્યુ ટુ આવ્યું છે, જેનો અર્થ થાય છે આ પરિસ્થિતિ માહિતીના અભાવને કારણે છે, ને કારણે. બીજું ઉદાહરણ જોઈએ, ધ વિન્ડ ઇઝ ડ્યુ ટુ અ સ્ટોર્મ, જેનો અર્થ થાય છે પવન તોફાનને કારણે છે. ઇઝ ડ્યુ ટુ. ત્રીજું ઉદાહરણ, 20% ઓફ એક્સિડન્ટ્સ આર ડ્યુ ટુ ફટીગ, 20% અકસ્માતો થાકને કારણે થાય છે. અહીં પણ તમે જોઈ શકો કે ટુ બીનું રૂપ આર પછી ડ્યુ ટુ આવ્યું છે. હવે જોઈશું ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, કે જેનો અર્થ પણ ને લીધે ને કારણે એમ થાય છે. શી સો નથિંગ ઓઈંગ ટુ ધ ડાર્કનેસ, અંધકારને લીધે તેણી કશું જોઈ શકી નહીં. આઈ મિસ્ડ માય ટ્રેન ઓઈંગ ટુ અ હેવી ટ્રાફિક, ખૂબ ટ્રાફિકને લીધે હું ટ્રેન ચૂકી ગયો. આઈ લોસ્ટ માય જોબ બીકોઝ ઓફ હર, તેણીના કારણે મેં મારી નોકરી ગુમાવી. બીકોઝ ઓફ હર ઇલનેસ શી ડીડન્ટ ગો ટુ સ્કૂલ, તેણીની માંદગીને કારણે તેણી શાળાએ જઈ શકી નહીં. વી કુડ નોટ પ્લે ક્રિકેટ ઓન એકાઉન્ટ ઓફ ધ બેડ વેધર, ખરાબ હવામાનને કારણે અમે ક્રિકેટ રમી ન શક્યા. હવે આપણે જોઈશું ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, જેનો અર્થ થાય છે હોવા છતાં. આ બંને ફ્રેઝ પ્રેપોઝિશન્સનો ઉપયોગ વિરોધાભાસ બતાવવા માટે થાય છે. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી નાઉન એટલે કે નામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ, વી એન્જોયડ અવર હોલિડે ઇન સ્પાઇટ ઓફ ધ રેઇન, વરસાદ હોવા છતાં અમે અમારી રજા માણી. વી એન્જોયડ અવર હોલિડે ડિસ્પાઇટ ધ રેઇન. મિત્રો, અહીં ઇન સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટનો ઉપયોગ કર્યો છે. ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ હી કમ્પ્લીટેડ ધ રેસ, તેના પગમાં દુખાવો હોવા છતાં તેણે દોડ પૂર્ણ કરી. ઇન સ્પાઇટ ઓફ ધ પેઇન ઇન હિઝ લેગ હી કમ્પ્લીટેડ ધ રેસ. મિત્રો, અહીં તમે જોઈ શકો કે ડિસ્પાઇટની જગ્યાએ ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આપણે એકબીજાની જગ્યાએ ઉપયોગ કરી શકીએ. હજુ ઉદાહરણો જોઈએ, ડિસ્પાઇટ ધ બેડ વેધર વી વેન્ટ ઓન અ પિકનિક, ખરાબ હવામાન હોવા છતાં અમે પિકનિક પર ગયા. ઇન્સ્પાઇટ ઓફ હર ઓલ્ડ એજ શી રેન અ ફૂલ મેરેથોન,
તેઓની પ્રૌઢ વય એટલે કે ઉંમર હોવા છતાં તેણી આખી મેરેથોન દોડ્યા. ડિસ્પાઇટ હિઝ ઇન્જરી હી પ્લેડ ઇન ધ ચેમ્પિયનશિપ ગેમ. તેને ઈજા હોવા છતાં તે ચેમ્પિયનશિપ માટેની રમત રમ્યો. ઇન સ્પાઇટ ઓફ ધર મની ધે આર અનહેપી. ધન હોવા છતાં તેઓ નાખુશ છે. મિત્રો, વાક્યની શરૂઆતમાં પણ ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ થાય છે. હવે જોઈએ વિથ અ વ્યૂ ટુ, જેનો અર્થ થાય છે ના હેતુથી, ના ઈરાદાથી. વિથ અ વ્યૂ ટુ પછી ઈરાદો કે હેતુ દર્શાવવામાં આવે છે, જેની શરૂઆત ઈરાદો દર્શાવતી ક્રિયાનું આઈએનજી વાળા રૂપથી થાય છે. ઉદાહરણ જોઈએ. હી ઇઝ સ્ટડીંગ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગોઈંગ ટુ યુનિવર્સિટી. અહીં વિથ અ વ્યૂ ટુ પછી ગોઈંગ એટલે કે જીરંડ આઈએનજી વાળું રૂપ વપરાયું છે. યુનિવર્સિટી જવાના હેતુથી તે અભ્યાસમાં ખૂબ મહેનત કરે છે. હી ઇઝ પેઇન્ટિંગ ધ હાઉસ વિથ અ વ્યૂ ટુ સેલિંગ ઇટ. તે ઘર વેચવાના હેતુથી ઘરને રંગ કરાવી રહ્યા છે. વિવેકાનંદજી વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ ટેકિંગ પાર્ટ ઇન ધ રિલિજિયસ કોન્ફરન્સ. ધર્મસભામાં ભાગ લેવાના હેતુથી વિવેકાનંદજી અમેરિકા ગયા. મિત્રો, વાક્યની શરૂઆત વિથ અ વ્યૂ ટુથી પણ થઈ શકે છે. જેમ કે વિથ અ વ્યૂ ટુ ટેકિંગ પાર્ટ ઇન ધ રિલિજિયસ કોન્ફરન્સ, વિવેકાનંદજી વેન્ટ ટુ અમેરિકા. મિત્રો, હવે જોઈએ ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, કે જેનો અર્થ થાય કે જેથી. ઉદ્દેશ્ય વિશે વાત કરવા આ ફ્રેઝ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. ઘણીવાર તેનો ઉપયોગ મોડલ વર્બ્સ એટલે કે કેન, વુડ, વિલ જેવા મોડલ વર્બ સાથે થાય છે. ઉદાહરણ જોઈએ. શી ઓપન્ડ ધ વિન્ડો ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ ધ ફ્રેશ એર કુડ કમ ઇન. તેણીએ બારી ખોલી કે જેથી તાજી હવા અંદર આવી શકે. આઈ એમ સેવિંગ મની સો ધેટ ઇન ઓર્ડર ધેટ આઈ કેન બાય અ ન્યૂ કાર. હું પૈસાની બચત કરી રહ્યો છું કે જેથી હું નવી કાર ખરીદી શકું. આઈ વેઇટેડ ફોર એન અવર સો ધેટ ઇન ઓર્ડર ધેટ આઈ કુડ મીટ હિમ. મેં એક કલાક રાહ જોઈ કે જેથી હું તેને મળી શકું. અહીં તમે જોઈ શકો કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કેન, કુડ જેવા મોડલ વર્બ્સનો ઉપયોગ થયો છે. હવે જોઈએ ઇન ઓર્ડર ટુ અને સો એઝ ટુ, જેનો અર્થ થાય છે ના હેતુથી, ના ઈરાદાથી. ઇન ઓર્ડર ટુ અને સો એઝ ટુ પછી ઈરાદો કે હેતુ દર્શાવવામાં આવે છે, જેની શરૂઆત ઈરાદો દર્શાવતી ક્રિયાનું ટુ વાળા રૂપથી થાય છે. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ પાલનપુર ઇન ઓર્ડર ટુ વિઝિટ માય ફેમિલી. હું મારા પરિવારની મુલાકાત લેવાના હેતુથી પાલનપુર જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ પાલનપુર સો એઝ ટુ વિઝિટ માય ફેમિલી. ઇન ઓર્ડર ટુની જગ્યાએ સો એઝ ટુનો પણ ઉપયોગ થાય છે. આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ ઇન ઓર્ડર ટુ મીટ હિમ. હું તેને મળવાના હેતુથી તેની ઓફિસે ગયો. આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ સો એઝ ટુ મીટ હિમ. અહીં તમે ફરીવાર જોઈ શકો કે ઇન ઓર્ડર ટુની જગ્યાએ સો એઝ ટુનો ઉપયોગ થયો છે. ઇન ઓર્ડર ટુ સેવ ટાઈમ વી ટુક અ ટેક્સી. સમય બચાવવાના હેતુથી અમે ટેક્સી કરી. શી પ્રેક્ટિસ્ડ હાર્ડ ઇન ઓર્ડર ટુ વિન ધ કોમ્પિટિશન.
સ્પર્ધા જીતવાના હેતુથી તેણી સખત પ્રેક્ટિસ કરે છે. સી પ્રેક્ટિસ્ડ હાર્ડ સો એઝ ટુ વિન ધ કોમ્પિટિશન. ઇન ઓર્ડર ટુની જગ્યાએ સો એઝ ટુનો ઉપયોગ થયો છે. ઇન ઓર્ડર ટુ વિન ધ કોમ્પિટિશન સી પ્રેક્ટિસ્ડ હાર્ડ. ઇન ઓર્ડર ટુ એ વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે અને એની સાથે ઈરાદો કે હેતુ દર્શાવતા જે વાક્ય છે એને જોડવામાં આવે છે. હવે જોઈએ એકોર્ડિંગ ટુ, જેનો અર્થ થાય છે ના મત મુજબ, ના જણાવ્યા મુજબ. ઉદાહરણ જોઈએ. એકોર્ડિંગ ટુ જય, ધ ફિલ્મ સ્ટાર્ટ્સ એટ 7:30. જયના જણાવ્યા મુજબ ફિલ્મ 7:30 વાગે શરૂ થશે. એકોર્ડિંગ ટુ માય ફાધર, હાર્ડ વર્ક ઓલવેઝ પેઝ. મારા પિતાના જણાવ્યા મુજબ સખત મહેનત હંમેશા ફળદાયી હોય છે. એકોર્ડિંગનો ઉપયોગ કોઈક અહેવાલ કે કોઈક માહિતી મુજબ એ અર્થમાં પણ થઈ શકે. જેમ કે એકોર્ડિંગ ટુ ધ વેધર રિપોર્ટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન ટુડે. હવામાન ખાતાના અહેવાલ મુજબ આજે વરસાદ પડશે. એકોર્ડિંગ ટુ એ કોઈક વસ્તુ પર આધારિત પણ હોઈ શકે. જેમ કે હી એરેન્જ્ડ ધ બુક્સ ઓન ધ સેલ્ફ એકોર્ડિંગ ટુ ધેર સાઇઝ. તેણે પુસ્તકોને તેના કદ અનુસાર માળિયા પર ગોઠવ્યા. હવે જોઈએ એકોર્ડન્સ વિથ. વિનંતી કે નિયમને અનુસરવાના સંદર્ભમાં આપણે એકોર્ડન્સ વિથનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ જોઈએ. શી ઓલવેઝ ડીડ એવરીથિંગ ઇન એકોર્ડન્સ વિથ ધ રૂલ્સ. તેણી હંમેશા નિયમો અનુસાર બધું કરતી. બીજું ઉદાહરણ. ઇન એકોર્ડન્સ વિથ યોર રિક્વેસ્ટ આઈ એમ સેન્ડિંગ અ કોપી ઓફ માય બુક. તમારી વિનંતી અનુસાર હું મારા પુસ્તકની એક નકલ મોકલી રહ્યો છું. હવે જોઈએ ઓન બિહાફ ઓફ, જેનો અર્થ થાય છે ના વતી. એક્ઝામ્પલ જોઈએ. શી એટેન્ડેડ ધ મીટિંગ ઓન બિહાફ ઓફ હર મેનેજર. તેણીએ તેણીના મેનેજર વતી મીટિંગમાં હાજર રહી. ધ ટીચર એક્સેપ્ટેડ ધ એવોર્ડ ઓન બિહાફ ઓફ ધ હોલ ક્લાસ. શિક્ષકે સમગ્ર વર્ગ વતી પુરસ્કાર સ્વીકાર્યો. હવે જોઈએ ઇન સર્ચ ઓફ, જેનો અર્થ થાય છે ની શોધમાં. ધ બેગર સ્પેન્ડ ધ હોલ ડે ઇન સર્ચ ઓફ અ 1 રૂપી કોઈન. ભિખારીએ 1 રૂપિયાનો સિક્કો શોધવામાં આખો દિવસ વિતાવ્યો. માય બ્રધર ઇઝ ઇન સર્ચ ઓફ અ ગુડ જોબ. મારો ભાઈ એક સારી નોકરીની શોધમાં છે. મિત્રો, હવે અહીં આપણે ફ્રેસ પ્રેપોઝિશન્સ જે જોયા છે એનું રિવિઝન તમે ફરીવાર વિડીયો પ્લે કરીને અથવા તો પોઝ કરીને જોઈ શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો, અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરશો. આભાર.